હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી આજે આપણે કાવ્ય સાતની સમજૂતી મેળવીશું કાવ્ય સાત અલ્લક દલ્લક એના લેખક છે બાલ મુકુંદ દવે આ એક સરસ મજાનું ઉર્મી ગીત છે આ ઉર્મી ગીતમાં રાસલીલાનો લીલાનો પ્રસંગ વણી લેવાયો છે બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે એમાં પ્રાસ ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે શું કે છે આ એક ઉર્મી ગીત છે જેમાં કાનોડાની રાસલીલા વિશે વર્ણન કરવામાં આવ્યું છે હવે હું ગાઉં છું દરેક જણ ધ્યાન આપશે પછી તમારે પણ શીખવાનું છે અલક દલક ઝાંઝર ઝલક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડુ ઝળકે ઝલક ઝલક આભે પૂનમ ચાંદ ઉગ્યો છે રાસ ચગ્યો છે છમક છમક ગોપી ભેડો કાન કુસ્યો છે ઢોલક વાગે ઢમક ઢમક રાધિકાનો હાર તૂટે છે છે મોતી ચલક બધા જડિયા પણ એક ખૂટે રૂએ છેલ્લક છલ્લક લીધું હોય તો આલને કાના મોતી મારું ચલક ચલ્લક તારા ચરિત્ર છે ક્યાં છાના જાણે આખો મલ્લક મલક કાને ત્યાંથી દોટ મૂકી છે રીસ ચડી ગોપી જન વલ્લભ કદંબ છાયા ખૂબ ચૂકી છે બંસી છેડે અલ્લપ જલપ રાધા દોડે ચિત્ત અધીરે રાસ રચ્યો છે અલક દલ્લક સુર વણાએ ધીરે ધીરે ઉર તણાએ પલ્લક પલ્લક અલ્લક દલ્લક ઝાંઝર જલ્લક રઢિયાળો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગોરી મુખડું જળકે જલ્લક જલ્લક સરસ મજાનું કાવ્ય છે હવે સમજાવું છું શું કે છે અલ્લક દલ્લક જલ્લક મલ્લક જો આ જોડાક્ષરો છે ને એ એક પ્રકારના પ્રાસ કહેવાય શું કે છે રઢિયાળો જમુનાનો જમુનાનો મલક એટલે કે પ્રદેશ ખૂબ જ સુંદર છે પણ એથી સુંદર શું છે રાધા ગોરી છે એનું મુખડું કેવું સરસ છે ઝળકે છે આ આભે એટલે કે આકાશમાં પૂનમનો ચાંદો ઉગ્યો છે અને રાસ રચ્યો છે બધી ગોપીઓ નાચે છે એમાં વચ્ચે કાન પણ ઘૂસી ગયો છે ઢોલ વાગે છે ઢમ્મકઢમ્મક પછી રાસ રમતા રાધિકા નો હાર તૂટી જાય છે અને મોતી ચડકે ચલક ચલક બધા જડે છે પણ એક મોતી ખૂટે છે એટલે રાધિકા રડે છે રૂ રાધિકા છલક છલક પછી કે લીધું હોય તો આલને કાના શું કે છે કે તે લીધું હોય તો કાના મને મારું મોતી પાછું આપી દે તારા ચરિત્ર એટલે કે તું કેવો છું તો આખા મલ્લકને ખબર છે એટલે કે આખા પ્રદેશને ખબર છે કાનડો ગોપીઓ પાણી ભરવા જતી તો તમે એનું પિક્ચર પણ જોયું હોય તો તમને ખબર હશે અથવા તો તમારા બા દાદા પાસેથી વાર્તા સાંભળેલી હોય તો ખબર હોય એ કે બધી ગોપીઓ પાણી ભરવા જાય તો પાછળથી પથ્થર મારીને માટકી ફોડી નાખે પછી માખણ ચોરી છુપીથી ખાઈ જાય એટલે કે તારા ચરિત્ર છે એ ક્યાં છાના છે કે બધાને ખબર જ છે પછી શું કહે છે કે કાને ત્યાંથી ડોટ મૂકી કદંબ છાયા એટલે કાનુડો છે એ કદમના ઝાડ પર બેસીને બંસી છેડે છે અને રાધા ત્યાં દોડીને જાય છે અને રાસ રચે છે શું કહે છે કે જમનાના રઢિયાળા પ્રદેશ કરતાં પણ રાધા ગોરી સુંદર છે હવે આજના હોમવર્કમાં તમારે સીડબલ્યુમાં કાવ્ય અને એની શબ્દ સમજૂતી લખવાની અને સ્વાધ્યાય પોથીમાં કાવ્ય અલ કાવ્ય લખવાનું એની શબ્દ સમજૂતી લખવાની અને સ્વાધ્યાય પોથીમાં કાવ્ય સાથ પૂરવાનું જે એક જ પેજનું છે આગળ પાછળ એટલે એટલું તો તમે લખી શકો બરાબર આવતા પ્રેડમાં આપણે સ્વાધ્યાય પોથીના હોમવર્કની ચકાસણી કરીશું દરેક જણ હોમવર્ક સારા અક્ષરે કરશે